હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલમાં ચીઝ શેઝવાન ગ્રીલ વડાપાઉં, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. નોર્મલ સાદા વડાપાઉં તો આપણે દરેક જણ બનાવીને ખાતા હોઈએ છીએ, ગ્રીન ચટણી અને મીઠી ચટણી લગાવીને. પણ આજે શેઝવાન વડાપાઉંનો ટેસ્ટ છે એકદમ ડિફરન્ટ હોય છે. જો તમે ઘરે ક્યારેય આ વડાપાઉ ના બનાવ્યા હોય તો એક વખત ચોક્કસ તેને ટ્રાય કરજો. હંમેશા તમે આ જ રીતે વડાપાઉ બનાવીને ખાવાનું પસંદ કરશો. આ એટલા ટેસ્ટી છે અને બજારથી ઓછા ખર્ચમાં બની પણ જાય છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે બટાકાવડા માટે બટાકાનો મસાલો બનાવી લઈશું. એ માટે ગેસ ઉપર એક પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન એટલે કે 2 મોટી ચમચી તેલ ગરમ કરીશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ અને 1/2 ચમચી વરિયાળી ઉમેરીશું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી આપણે એમાં હિંગ ઉમેરીશું. 12 થી 15 આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું અને બરાબર આપણે બધું મિક્સ કરી લઈશું. વરિયાળી આ બટાકાવડા બનાવતી વખતે તમે ચોક્કસ એડ કરો, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે વડાનો. હવે આપણે એની અંદર વાટેલા આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરવાના છે, જેમાં મેં 15 કળી લસણની, 1/2 ઇંચનો આદુનો ટુકડો અને 4 તીખા લીલા મરચાં લઈને વાટી લીધા હતા. જો આ રીતે ફ્રેશ જ વાટીને એડ કરશો તો વડાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો 1/2 મિનિટ ધીમા તાપે એને સાતડી લઈએ. 1/2 મિનિટ સાતડ્યા પછી હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હળદર ઉમેરીને મિક્સ કરી લઈશું. હળદર બિલકુલ પણ આનાથી વધારે ના ઉમેરવી. હવે એની અંદર આપણે 350 ગ્રામ બાફેલા બટાકાનો માવો ઉમેરી દઈશું. 3 મોટી સાઇઝના બટાકા લઈને એને મેં બાફીને છોલીને હાથથી જ મેશ કરી લીધા છે. તો બટાકાના જે માવો છે એને આપણે મસાલામાં બરાબર મિક્સ કરી લઈએ અને 1 થી 2 મિનિટ માટે આપણે એને કૂક કરવાનો છે. વધારે એને કૂક કરવાની જરૂર નથી. તો અહીંયા મસાલો જે છે એને બરાબર મિક્સ કરીને 2 મિનિટ મેં કૂક કર્યો છે. મિક્સ કરવામાં જ 2 મિનિટ તો લાગી જાય છે. હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલી આપણે 5 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે, જે ટોટલી ઓપ્શનલ છે. 1 ટેબલ સ્પૂન જેટલો આપણે એમાં લીંબુનો રસ ઉમેરીશું. 1 નાના નંગ લીંબુનો રસ છે. લીંબુના રસ અને ખાંડથી ખાટો મીઠો બટાકાવાળાનો ટેસ્ટ આવે છે. થોડા મેં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે અને બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે જે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેવાની છે. આપણો જે બટાકાનો માવો છે એમાં બિલકુલ પણ મોઇશ્ચર નથી. આ રીતે જો થોડું સૂકું હશે તો જ આપણા બટાકાવાળા એકદમ સરસ બનશે. તો હવે આ જે મિશ્રણ છે એને આપણે ટોટલી પંખા નીચે મૂકીને ઠંડુ થવા દઈએ. એ પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે બેસનનું ખીરું બનાવી લઈએ. એ માટે 1 બાઉલમાં આપણે 1 કપ જેટલો બેસન ઉમેરીશું, જે ગ્રામમાં 80 ગ્રામ છે. 2 ટેબલ સ્પૂન જેટલો એમાં ચોખાનો લોટ ઉમેરીશું. એનાથી જે બટાકાવાળાનું આઉટર લેયર છે એકદમ સરસ ક્રિસ્પી બને છે. 5 ચમચી જેટલી આપણે એમાં હળદર ઉમેરી દઈએ. સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરીશું. અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલું જ મીઠું ઉમેર્યું છે અને જે કપથી આપણે બેસન માપ્યો હતો એ જ કપથી આપણે 1/2 કપ ભરીને પાણી એડ કરવાનું છે. તો થોડું થોડું કરીને આપણે પાણી એડ કરીશું અને મીડિયમ થીક કન્સિસ્ટન્સીનું આપણે ખીરું બનાવીશું. બેસન જે છે એને બરાબર ચાળ્યા પછી મેં કપમાં ભરીને માપ્યો છે, તો 80 ગ્રામ બેસન થયો છે. તો અહીંયા ટોટલ 1/2 કપ એટલે કે 120 ml પાણી આપણે એડ કરી દીધું છે. બરાબર આપણે એને મિક્સ કરી લઈએ. આમાં બિલકુલ પણ ગાંઠ ના રહેવી જોઈએ. તો આ આપણું બટાકાવડા માટેનું એકદમ સ્મૂધ બેસનનું ખીરું બનીને તૈયાર છે. વધારે ગાઢું કે વધારે પતલું નથી. તો ખીરુંને ચેક કરવા માટે તમારે 1 ચમચી બેટરમાં ડીપ કરીને એની પાછળની સાઈડ જોવાનું છે. તો આ રીતે સરસ પાછળની સાઈડ કોટ થઈ જાય, મતલબ કે કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. બટાકાનો માવો પણ આપણો એકદમ સરસ ટોટલી ઠંડો થઈ ગયો છે. તેમાંથી આપણે જે મોટી સાઈઝનો લીંબુ આવે એ રીતના ગોળ બોલ બનાવીને તૈયાર કરી લેવાના છે. તો આ જ રીતે આપણે બાકીના બધા જ બોલ બનાવીને તૈયાર કરી લઈએ. આટલી ક્વોન્ટિટીમાં 10 બટાકાવડા બનીને તૈયાર થશે. તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ બોલ મેં બનાવી લીધા છે. હવે આપણે જે બેસનનું ખીરું બનાવ્યું હતું એમાં 1/8 ટીસ્પૂન એટલે કે 2 ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરીને મિક્સ કરી લેવાનો છે. સોડા આપણે છેલ્લે જ ઉમેરવાનો છે અને તેલ પણ મેં ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે, કારણ કે સોડા ઉમેર્યા પછી તરત જ આપણે બટાકાવડા બનાવી લઈશું. તો 1 વડું લઈને આપણે આ રીતે બેટરમાં ડીપ કરીશું અને બધી જ બાજુથી કોટ કરીને આપણે ગરમ તેલમાં એને આ રીતે મૂકી દેવાનું છે. તેલ પણ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને ખીરુંમાં મેં 3 જે વડા છે પહેલેથી જ એડ કરીને રાખ્યા છે, જેથી ફટાફટ આપણે એને તેલમાં મૂકી શકીએ. તો તમે ચાહો તો આ રીતે ચમચીથી પણ એને તેલમાં મૂકી શકો છો, કાં તો હાથથી પણ તેલમાં મૂકી શકો છો. મને હાથથી વધારે પ્રેક્ટિસ છે તો અહીંયા હું એને હાથથી જ મૂકીશ, કારણ કે ચમચીથી વડા મૂકવાથી બટાકાવાળાની પાછળ જે ચમચીની ડિઝાઇન હોય છે એ બેસી જાય છે, તો બિલકુલ પણ વડા સારા નથી લાગતા. તો અહીંયા એકસાથે બધા 10 વડા મેં તેલમાં મૂકી દીધા છે. આ રીતે વચ્ચે વચ્ચે એને ઉલટ પલટ કરતા રહીને આપણે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દઈએ. તો આપણા વડા જે છે અહીંયા એકદમ સરસ લાઇટ બ્રાઉન થઈ ગયા છે. 3 થી 4 મિનિટનો સમય લાગ્યો છે. તો હવે આપણે ઝારાની મદદથી એને બહાર એક ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈએ.
તમે જોઈ શકો છો વડા આપણા એકદમ સરસ રીતે ફૂલ્યા છે. તો બાકીના વડાને પણ આપણે આ જ રીતે બહાર કાઢી લઈએ. અને જ્યારે તમે વડા તેલમાં મૂકતા હોય ત્યારે તેલ એકદમ સરસ ગરમ હોય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બટાકા વડા તમે પણ ચોક્કસ બનાવજો. હવે વડાપાઉ બનાવવા માટે મેં અહીંયા બે પાઉં લીધા છે અને મેં વચ્ચેથી આ રીતે કટ કરી લીધા છે. તો પહેલાં આપણે પાઉંને ખોલી લઈએ અને આપણે એના ઉપર બટર લગાવી દઈશું. બટર જો રૂમ ટેમ્પરેચરનું હશે તો આરામથી આ રીતે પાઉં ઉપર સ્પ્રેડ થઈ જશે. તો બંને પાઉં ઉપર મેં અહીંયા બટર લગાવી દીધું છે. હવે એના ઉપર આપણે થોડી થોડી શેઝવાન ચટણી લગાવીશું. જો તમારી શેઝવાન ચટણીની રેસીપી જોવી હોય તો ચેનલ પર પહેલાં જ મેં એની રેસીપી બતાવી છે. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક પણ આપી દઈશ જેથી તમે જોઈ શકો. તો આ રીતે શેઝવાન ચટણી લગાવી દીધા પછી આપણે જે તીખી રતલામી સેવ આવે છે એ થોડી મૂકીશું. આનાથી વડાપાઉમાં ક્રંચ પણ આવશે. થોડુંક આપણે લાંબુ અને પતલું કાપેલું કોબીસ મૂકીશું. પાઉની એક જ સાઈઝ આપણે વેજીટેબલ્સ મૂકવાના છે. તો થોડું મેં લાંબુ અને પતલું કાપેલું ગાજર મૂક્યું છે અને થોડુંક આપણે લાંબુ અને પતલું કાપેલું કેપ્સિકમ મૂકીશું. વેજીટેબલ્સ તમારે અંદાજાથી થોડા થોડા જ મૂકવાના છે. હવે આપણે જે વડા બનાવ્યા હતા એ આપણે વેજીટેબલ્સ પણ મૂકીશું, પણ વડાને આપણે હાથથી આ રીતે દબાવીને થોડા ચપટા કરી લઈશું અને એ પછી આપણે મૂકવાના છે વડા. હવે ઘણું બધું આપણે એના ઉપર પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું. ચીઝ આપણે પાઉની બંને સાઈડ છીણવાનું છે. ચીઝની ક્વોન્ટિટી તમારે વધારે ઓછી કરવી હોય તો તમારા હિસાબથી કરી શકો છો. હવે આપણે થોડુંક મેયોનીઝ આ રીતે અનઇવનલી સ્પ્રેડ કરી દઈશું. મેયોનીઝને મેં અહીંયા કેચઅપની બોટલમાં ભરી લીધું છે. આની પણ રેસીપી તમારે જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક આપી દઈશ. હવે પાઉંને આપણે ઢાંકી દઈશું આ રીતે અને પછી આપણે એને ગ્રીલ મશીનમાં શેકી લઈશું. અહીંયા મેં એક ગ્રીલ મશીન લઈ લીધું છે. એના ઉપર આપણે થોડું બટર લગાવી દઈએ જેથી વડાપાઉં આપણા નીચેથી બળે પણ નહીં. અને આ રીતે બટર એડ કરીને શેકવાથી વડાપાઉંનો ટેસ્ટ પણ સરસ આવે છે. તો જે ચીઝ શેઝવાન વડાપાઉં આપણે બનાવ્યા છે એ આના ઉપર મૂકી દઈએ અને પાઉંની ઉપર પણ આપણે થોડુંક બટર લગાવી દઈશું જેથી ઉપરથી પણ આપણા પાઉં બળી ના જાય અને ગ્રીલ ઇફેક્ટ પણ સરસ આવી જાય. તો મશીનને આપણે પછી હળવા હાથે બંધ કરીને ગ્રીલ કરીશું. વધારે દબાણ આપીને બંધ કરવાની કોશિશ ના કરવી, નહીં તો સ્ટફિંગ બહાર આવી જશે. તો 2-3 મિનિટ પછી આપણા જે વડાપાઉં છે બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે એને એક પ્લેટની અંદર બહાર કાઢી લઈએ. તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાય છે વડાપાઉં અને ખાવામાં પણ એકદમ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર તમે ચોક્કસ બનાવજો. તો વડાપાઉંની ઉપર પણ આપણે થોડું થોડું ચીઝ એડ કરી દઈએ. આ વડાપાઉંને તમે ગ્રીન ચટણી, કેચઅપ અને જે વડાપાઉંની સૂકી લસણની ચટણી આવે છે એની સાથે ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, જો તમને આજની મારી આ ચીઝ શેઝવાન ગ્રીલ વડાપાઉંની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પાસે આવેલા બેલ આઇકનને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.